સસ્તાના દુકાનની હડતાળ યથાવત છે અને ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ નિવેદન આપ્યું. કહ્યું કે જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. સરકારે ખોટું કર્યું એટલે સ્વીકારતી નથી અને 97% બાયોમેટ્રિક વિતરણ પર 20,000 કમિશન મળે, સાથે નિયમનો વિરોધ નહીં, પણ આધાર ફિંગરપ્રિન્ટમાં ખોટું થયું છે. સાથે એ પણ કહ્યું કે આધારમાં 100% સારું કામ થયાનું સરકાર સર્ટિફિકેટ આપે અને જો સર્ટિફિકેટ આપે તો હડતાળ બંધ કરીશું. એક શરત મૂકી, 7 નંબરની શરત, કે તમારું 97% થંબ ઇમ્પ્રેશનથી વેચાણ થવું જોઈએ તો તમને 20,000 રૂપિયા મળે. અમને આ શરતથી વાંધો નથી, પણ સવાલ એ છે કે જ્યારે આધાર સીડિંગ થયું ત્યારે તમે મગનિયાના સામે છગનિયાના સામે સવિતાબેનના આધાર જે સીડિંગ કર્યા છે તો 97% થાય કેવી રીતે? મારો અંદાજ છે 60% ખોટું કર્યું છે અધિકારીઓએ, જે તે વખતે સરકારી કર્મચારીઓએ અને અધિકારીઓએ. એટલે મેં સરકાર પાસે, તમે 100% સાચું કર્યું હોય આધાર સીડિંગ તો મને સર્ટિફિકેટ આપો, આ 1 વર્ષથી હું માગું છું, પણ આપતા નથી આપતા. એનો અર્થ એ છે કે ખોટા છે એ સાબિત થઈ.